નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી દ્વારા આયોજિત ઓનલાઈન આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ વિષય ગણિત ચેપ્ટર નંબર ત્રણની ની શરૂઆત કરશું ચેપ્ટર નંબર બે માં આપણે જોયું કે માપનના એકમો વિશે આપણે ચર્ચા કરી માપનના એકમમાં સેન્ટીમીટર મીટર અને કિલોમીટરની આપણે વાત કરી

ની શરૂઆત કરશુ બરોબર તો ચાલો આપણે ચેપ્ટર નંબર 3 માં પ્રશ્ન નંબર 1 જોઈએ હવે પ્રશ્ન નંબર 1 આ ચેપ્ટરમાં આપણે વાત કરવાની છે કે ધોરણ 1 થી 5 ના બાળકો 5 ધોરણના બાળકો છે એ भोपाल ના પ્રવાસ માટે જાય છે બરોબર તો આપણે એના ઉપરથી આપણે भोपाल ના પ્રવાસ ઉપર એ શું શું કરે છે એની આપણે ચર્ચા કરવાની છે બરોબર તો અહીંયા આપણને પહેલો પ્રશ્ન આપેલો છે કે ધોરણ એક થી પાંચ ના ચુમ્માલીસ ધોરણ ચાર માં છત્રીસ અને ધોરણ પાંચ માં કુલ પાંત્રીસ વિદ્યાર્થીઓ છે બરોબર એના ઉપરથી આપણે અહીંયા ચાર પ્રશ્નના જવાબ લખવાના છે બરોબર તો સૌ પ્રથમ પ્રશ્ન જોઈએ આપણે કે ધોરણ એક થી પાંચ ના કુલ બાળકોની સંખ્યા કેટલી છે તો આપણે શું કરવું પડશે ધોરણ એક પાંચ પાંચ બે ત્રણ ચાર અને એ જે આપેલા છે જે બાળકોની સંખ્યા એનો શું કરવો પડશે સરવાળો કરવો પડશે બરોબર તો જયારે આપણે આ પિસ્તાલીસ વત્તા ચાલીસ વત્તા ચુમ્માલીસ વત્તા છત્રીસ વત્તા પાંત્રીસ કરીએ તો એનો જવાબ આવે બસો શું જવાબ આવશે 200 તો આપણે આમાં લખી નાખવાનું કે ધોરણ ધોરણ એક થી પાંચ ના કુલ બસો બાળકો છે બસો બાળકો છે બરોબર કરીએ તો એકસો વીસ એકસો વીસ એકસો ત્રીસ ને સિત્તેર એટલે કુલ ટોટલ બસો વિદ્યાર્થી છે બરોબર આ પાંચનો સરવાળો કરીએ તો કુલ બસો વિદ્યાર્થી થાય છે હવે પ્રશ્ન નંબર બે અહીંયા આપણે બીજો પ્રશ્ન છે કે જો એક બસમાં માં પચાસ બાળકો સમાય તો કેટલી બસની જરૂર પડે બરોબર એક બસમાં કેટલા બાળકો સમાય છે પચાસ તો આપણે કેટલી બસની જરૂર પડશે એ ગોતવાનું છે તો આપણે કુલ બસો વિદ્યાર્થીઓ છે તો આપણે ત્રિરાશિ મૂકી દઈએ કે પચાસ વિદ્યાર્થી માટે પચાસ વિદ્યાર્થી બરાબર એક બસ તો આપણે કુલ કેટલા બાળકો છે અહીંયા લખ્યું બાળકો તો વિદ્યાર્થી વિદ્યાર્થી બરાબર કેટલું થાય એટલે ત્યાં આપણે કર્યું પ્રશ્નાર્થ ચિહ્ન હવે આપણે ત્રિરાશી મૂકી દઈએ શું કરવાનું બસો ગુણાકાર એક બસો ગુણાકાર માં એક અને છેદમાં આવશે આ પચાસ બરોબર છેદમાં આવશે પચાસ આ શૂન્ય શૂન્ય આપણે કેન્સલ કરી દઈએ અને પાંચ ચોક વીસ છેદ ઉડાડી દઈએ તો ખાલી શું વધે છે ચાર બસની જરૂર પડશે કેટલી બસની જરૂર પડશે ચાર હવે પચાસ બાળકો હોય એક બસમાં તો એવી કેટલી બસ જોશે આપણે ચાર બસ જોઈ હવે ત્રીજો પ્રશ્ન ત્રીજા પ્રશ્નમાં આપણને કીધું છે જો તમને પાંચ સીટ વાળી અહીંયા આપણે વચ્ચે લખવાનું છે પાંચ બસ કેટલી પાંચ બરોબર એ આપણે સુધારો કરવાનો છે પાંચ સોરી ચાલીસ સીટ વાળી પાંચ બસ મળે અહીંયા સીટ વાળીની વચ્ચે કરવાનું છે પાંચ બસ મળે તો કેટલા બાળકો બેસી શકે હવે આપણે એક બસમાં કેટલા બાળકો બેસશે ચાલીસ તો આપણે કુલ કેટલી બસ છે પાંચ તો આપણે લખી નાખીએ કે એક એક બસ બસ બરાબર બરાબર બાળકો બાળકો તો કુલ બસ છે પાંચ તો પાંચ બસ બરાબર કેટલા બાળકો થાય તો શું કરવાનું હવે ચાલીસ ગુણ્યા પાંચ એટલે ચાલીસ ગુણાકાર પાંચ તો કુલ ચાર પંચાવીસ અને એક શૂન્ય આપેલું છે એડ કરી દેવાનું એટલે બાળકો શકે બરોબર જો ચાલીસ સીટ વાળી પાંચ બસ હોય તો કુલ બસો બાળકો સમાઈ શકે છે હવે ચોથો પ્રશ્ન કે એક બાળ બાળક પાસેથી ફી સિવાય ત્રીસ રૂપિયા અન્ય ખર્ચ પેટે લીધા છે તો અન્ય ખર્ચ પેટે કેટલી રકમ જમા થઈ હશે એક બાળક પાસેથી કેટલા રૂપિયા લે છે ત્રીસ રૂપિયા ફી સિવાયના કીધું છે ફી તો લેવાની જ છે પણ ફી સિવાયના કેટલા રૂપિયા લે છે ત્રીસ રૂપિયા તો આપણી પાસે કુલ બસ્સો બાળકો છે બરોબર જે આપણે અહીંયા જોયું તો એક બાળકના ત્રીસ રૂપિયા લેતા હોય તો કુલ બસ્સો બાળકોનો ખર્ચ આપણે ગોતવાનો છે તો આપણે ઉપર જે ત્રી લખી એ જ પ્રમાણ લખી નાખીએ કે એક બાળક એક બાળક પાસેથી કેટલા રૂપિયા લે છે લઈશ રૂપિયા તો આપણે કુલ કેટલા બાળકો છે બસો બાળક પાસેથી કેટલા રૂપિયા લેશે બસો ગુણાકાર માં ત્રીસ બસો ગુણાકાર ત્રીસ તો એનો જવાબ આવશે ત્રણ દુ છ અને કુલ કેટલા શૂન્ય છે એક બે અને ત્રણ શૂન્ય એડ કરી દેવાના તો રૂપિયા કેટલા રૂપિયા થાય છ હજાર રૂપિયા પાંચ જો તમને સાઈઠ સીટ વાળી ત્રણ બસ મળે તો કેટલા બાળકો બેસી શકશે તો આપણે ત્રિરાશિ મૂકીએ કે એક બસમાં કેટલી બસમાં એક બસ બરાબર સાઈઠ બાળકો અથવા તો સાઈઠ સીટ પણ લખી શકાય સાહીઠ બાળક તો કેટલા કેટલા સમય બસ બરાબર ચોકડી ગુણાકાર કરી નાખીએ સાઈઠ ગુણાકાર ત્રણ જવાબ કેટલો આવશે છ તેરી અઢાર એટલે એકસો એસી બાળક જવાબ આવે બરોબર પણ આપણી આપણે કોલ એકસો ને સોરી પાંચ થી એક થી લઈને પાંચ ધોરણ સુધી કુલ બસો બાળકો છે અને આમાં કેટલા બાળકો સમાય છે એકસો એસી તો એકસો બાળક કેટલા બાળકો વીસ બાળકો વધે અથવા તો તેને જગ્યા મળે નહીં બરોબર કુલ ટોટલ એકસો એસી બાળક બેસી શકશે અને વીસ બાળક બેસી શકશે નહીં હવે પ્રશ્ન નંબર છ શાળાનો પ્રવાસ સવારે છ કલાકે શરૂ થયો બે કલાક પછી ગોધરા પહોંચ્યો તો કેટલા વાગ્યા હશે હવે છ વાગે જો પ્રવાસની શરૂઆત પ્રવાસ ચાલુ થાય બરોબર અને બે કલાક પછી કેટલો સમય થયો હશે છ વત્તા બે એટલે કુલ કેટલા થાય આઠ થાય તો લખી નાખીએ કે છ વાગ્યા પછી છ વાગ્યા પછી બે કલાક એટલે આઠ વાગ્યા હોય બરોબર છ કલાક છ વાગ્યા પછી બે કલાક એટલે કેટલા વાગશે વાગ્યા કહેવાય બરોબર હવે પ્રશ્ન પ્રશ્ન નંબર નીચેના દાખલા ગણો કે એક બસમાં ડીઝલ ભરવા માટે પંદર મિનિટ સમય લાગે છે તો ચાર બસમાં ડીઝલ ભરવા કેટલો સમય લાગશે અહીંયા આપણે ત્રિરાશી આધારિત દાખલા ગણવાના છે તો અહીંયા આપણને એક બસનું આપેલું છે કે એક બસમાં આપણે પંદર મિનિટ ડીઝલ ભરતા લાગે છે તો ચાર બસમાં કેટલો સમય લાગશે ત્રિરાશી મૂકી દઈએ કે એક બસ એક બસમાં ડીઝલ ભરતા લાગતો સમય બરાબર પંદર મિનિટ કેટલે મિનિટ થાય છે પંદર મિનિટ તો આપણે કુલ કેટલી બસ છે ચાર લાગતો સમય બરાબર કેટલો હવે આ પંદર ગુણાકાર ચાર કરવાનું ચોકડી ગુણાકાર માં તો પંદર ગુણાકાર ચાર તો જવાબ શું આવશે પંદર ચોક સાઠ મિનિટ કુલ સાઈઠ મિનિટ લાગશે બરોબર તો એક બસ માં ડીઝલ ભરતા પંદર મિનિટ થાય તો ચાર બસ માં ડીઝલ ભરવા માટે કુલ સાઈઠ મિનિટ લાગશે હવે પ્રશ્ન નંબર બે એક બસ માં ત્રીસ લિટર ડીઝલ સમાયું તો આવી ચાર બસ માં કેટલા લિટર ડીઝલ સમાય એક બસમાં કેટલું સમાય છે અહીંયા જે ત્રિરાશી મૂકેલી છે એ ત્રિરાશી મૂકવાની એક બસ માં સમાતુ ડીઝલ બરાબર ત્રીસ લિટર તો કુલ ચાર બસ માં કેટલું સમાશે તો ચાર બસમાં માં સમાતુ ડીઝલ બરાબર કેટલું ત્રીસ નો ગુણાકાર કરવાનો ચાર સાથે તો તો ગુણાકારમાં જવાબ આવશે એકસો વીસ લીટર બરોબર એક બસમાં માં ત્રીસ લીટર સમાય તો ચાર બસમાં કેટલું સમાશે એકસો વીસ લીટર ડીઝલ સમાય હવે પ્રશ્ન નંબર ત્રણ એક લીટર ડીઝલની કિંમત સાહીઠ રૂપિયા છે તો પચાસ લીટર ડીઝલની કિંમત કેટલી થાય અને 100 લીટર ની કેટલી થાય આપણે બે વસ્તુ કે એક તો પેલા પચાસ લિટર નું ગોતીએ તો પચાસ લિટર બરાબર કેટલા ગુણાકાર કરી નાખીએ સાઈઠ ગુણ્યા પચાસ જવાબ કેટલો આવશે છ અને બે શૂન્ય રૂપિયા કેટલા પચાસ લીટર થાય લીટર ના ભાવ બરાબર કુલ કેટલા છે સાઈઠ એક ના સાઈઠ છે એટલે સાઈઠ ગુણાકાર કેટલા આવશે સો સાઠ ગુણ્યા સો સોરી સાઠ ગુણ્યા સો જવાબ આવશે સાઈઠ રૂપિયા હોય તો પચાસ લીટર ડીઝલ નો ભાવ કેટલો થશે ત્રણ હજાર રૂપિયા અને સો લીટર ડીઝલ ભાવ કેટલો થશે છ હજાર રૂપિયા બરોબર તો આજે જે આપણે દાખલા કર્યા દાખલા બુકમાં બે વખત લખવાનું રહેશે બરોબર ફરીથી આજે આપણે જે દાખલા કર્યા પ્રશ્ન નંબર એક અને પ્રશ્ન નંબર બે એ તમારે લીથામાં એક વખત લખી નાખવાનું અને રફ બુક માં બે વખત લખવાનું રહેશે બરોબર